ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર સ્વધે 1.2 છે દાખલા છે તેનો અભ્યાસ કરવાનો છે તો જે સ્વધે 1.2 અહીં આપણે જોવાનું છે કે સ્વધે 1.2 ના કેટલાક દાખલા સુધી આપણે અભ્યાસ કરી લઈએ તો અહીં કીધું છે આપણને કે શાળામાં એટલે કે 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શન શું કહે છે કે આયોજન કરે છે પુસ્તક પ્રદર્શનની વાત કરે છે કે 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શનનું આયોજન હોય છે તેમાં કામ કર્યા પર પહેલા બીજા અને ત્રીજા અને અંતિમ દિવસે શું કહે છે કે ટિકિટોની એક સંખ્યા વેચવામાં આવે છે તો કીધું છે કે સંખ્યાની વાત કરીએ તો 1094 1812 2050 અને 2751 તો કે તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા એટલે કે કેટલે ટિકિટોની સંખ્યા વેચવામાં આવે છે તેના વિશે કહેવું તો કે આપણે શું કરવું પડશે એમ કે સર્વા તો અહીંયા આપણે લખીએ છીએ કે પ્રથમ દિવસે પ્રથમ દિવસે વેચેલ ટિકિટ એ જ રીતે શું આવશે કે બીજા દિવસે વેચેલ ટિકિટ ત્રીજા દિવસે વેચેલ ટિકિટ ચોથા દિવસે વેચેલ ટિકિટ આવું કીધું છે આપણે કે ચારે ચાર દિવસની વાત કરેલી છે તો કે પ્રથમ દિવસે કેટલી કીધી છે 1094 બીજા દિવસે કેટલી કીધી છે આપણને એટલે કે બીજા દિવસની વાત કરું તો કે 1812 ત્રીજા દિવસની વાત કરું તો 2050 અને ચોથા દિવસે 2751 ચારે ચાર શું કરી દે કુલ સરવાળો એટલે લખી દે કુલ ટિકિટ તો કુલ ટિકિટ બરાબર 4 + 2 = 6 6 + 1 એટલે કે 7 9 વત્તા 1 એટલે કે 10 10 વત્તા 5 15 15 ને 5 20 વધી પડી 2 2 ને 8 10 10 ને 7 17 વધી પડી 1 1 2 3 3 વત્તા 2 5 5 વત્તા 2 7 તો કેટલી ડિગ્રી વેચેલી હશે કે 7707 આ સુધી એક આપણો દાખલાનો જવાબ છે આગળ વાત કરીએ કે શેખર એક પ્રખ્યાત ખેલાડી છે અત્યાર સુધી એને કેટલા રન કરેલા છે 6980 તો લખી દે કે શેખરે અત્યાર સુધી 6980 રન કરેલ છે સુરતની ક્રિકેટમાં રન કરેલ છે એનો ટાર્ગેટ કેટલો કીધો છે આપણે પૂરેને કેટલા રન પૂરા કરવાના છે 10000 તો લખું કે તેણે 10000 રન પૂરા કરવાની ઈચ્છા છે શું કહે છે કે કેટલા રન એને પૂરા કરવાની ઈચ્છા છે તો કે બાકીના રનની સંખ્યા કેટલી બાકીના શોધવાના છે કે હજી એને કેટલા રન કરવા પડે તો કે આમાંથી હું આ બાદ કરી દઉં તો કે કેટલા રન કરવા પડે આપણને મળી જશે તો અહીંયા લખી દે છે કે 10000 - 6980 તો અહીંયા લખી દે છે કે બાકી રન તો કે બાકી રન બરાબર 0 10 માંથી 8 જશે તો 2 10 માંથી 9 જશે તો 1 9 માંથી 3 9 માંથી 6 જશે એટલે કે તો કેટલા રન કરવા પડશે એમ કે 3120 એટલે કે કેટલા સુધી છે તેને રન કરવા પડે આગળ વાત કરીએ દાખલા નંબર 3 શું કહેવું છે દાખલા નંબર 3 ની અંદર કે ચૂંટણીમાં સફળ ઉમેદવારો કેટલા છે કે 577500 તો અહીંયા લખી દે છે કે સફળ ઉમેદવાર તો સફળ ઉમેદવાર બરાબર 577500 અને આગળ વાત કરેલી છે કે નજીકના પ્રતિસ્પર્ધી કેટલા છે એમની નજીકના પ્રતિસ્પર્ધી લખી દઈએ કે નજીકના પ્રતિસ્પર્ધી ઓની સંખ્યા એટલે આપણે છે કે 3,48,700 છે કેટલા કેટલા છે કે 3,48,700 છે તો અહીં આપણને કીધું છે કે મત મેળે સફળ ઉમેદવારો માટે કેટલા મતોની સરેસાર સરસાઈ એટલે ચૂંટી લીધી કેટલા મતથી એમ કેવું જીત્યા હશે તો શું કરવી પડશે બાદ બાકી તો 577500 માઇનસ કેટલા થશે 3,48,700 તો અહીંયા શું થશે 0 0 15 15 માંથી 7 જશે તો 8 કેટલા આવી ગયા 6 6 માંથી 8 નહીં જાય તો અહીંયા 6 દસ કરી તો 16 16 માંથી 8 જશે તો 8 6 માંથી 4 જશે તો 2 અને કેટલા આવી જશે 2 તો કેટલા મતથી એ લોકો જીતેલા હશે એમ કે 2,28,800 મતથી એમ કે જીતેલા આગળ વાત કરીએ દાખલા નંબર 4 શું કીધું છે કે
કેટલા કીધા છે 2,85,800 હે એક વખત પ્રથમ સપ્તાહમાં કીધા છે દ્વિતીય સપ્તાહમાં કેટલા કીધા છે બીજા સપ્તાહની અંદર 4,7,468 છે તો કે સુધી કેટલા પુસ્તકો હોય છે તો કે બે અઠવાડિયામાં મળી જાય કેટલું હોય છે તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ દાખલાની અંદર તમારે કરવાનું છે તો અહીંયા આપણે કીધું છે કે 15 નો કુલ વે કેટલા આવે છે તો 15 નો શું કરી દેજો આપણે એટલે સરવાળો આગળ શું કીધું છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે છે તો આપણે કહી શકીએ કે બીજા સપ્તાહની અંદર વેચાણ કેવું છે વધારે છે અને કેટલું વેચાણ વધારે તો તે એટલે શું કરી પડશે બંધેયને બાદ બાદ પહેલા શું કરી દેવાનું છે બંધેયનો સરવાળો કરવાનો પછી કોનું વધારે છે તે લખવાનું છે અને કેટલું વધારે છે એટલે કે બીજા જે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરી જાય છે બાદ કરવાનું આગળ વાત કરીએ 6 2 7 4 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી મોટી સંખ્યા શું કીધું છે આપણને કે 6 2 7 4 અને શું કીધું છે એમ કે 3 નો ઉપયોગ કરીને મોટી અને નાની સંખ્યા શું કીધું છે એમ કે વચ્ચેનો તફાવતની વાત કરી છે તો કે આપણે લખી લઈએ કે પહેલા મોટી સંખ્યા તો આમાંથી જો એક મોટી સંખ્યા કહી છે આપણે પહેલા 7 ને બાદ કરી દઈએ તો કેટલી આવશે 6 6 પછી 4 3 અને તે આ શું થઈ ગયું મોટી સંખ્યા નાની સંખ્યાની જો વાત કરો તો કે નાની સંખ્યા કઈ થશે પહેલા 2 પછી 3 પછી 4 6 અને 7 તો આ કેવી થઈ નાની સંખ્યા તો શું કરે છે બંધેયની બાદબાકી એટલે કે આમ બાદબાકી કરી દઈએ તો આપણને શું કહે છે કે તફાવત જે છે એ શું થશે મળી જશે તો અહીંયા લખી દે 12 12 માંથી 7 એટલે 5 અહીંયા 2 12 માંથી 6 એટલે કે 6 અહીંયા 3 નહીં જશે 13 13 માંથી 4 9 અહીંયા આવી ગયા 5 5 માંથી 3 2 અને આ જે સંખ્યા આવી છે 5 તો એટલે આપણને કે તફાવત કેટલો જોવા મળે 52,965 આપણે શું થઈ ગયો તફાવત આગળ કીધું છે કે એક મશીન એક દિવસમાં કેટલું છે 2825 એટલે કે 2825 જેટલું સ્ક્રૂનું ઉત્પાદન કરે છે જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું એક દિવસમાં 8 નું કરે છે તો આપણે જાન્યુઆરીની વાત કરીએ 2000 2006 2010 એટલે 2020 કોઈ પણ તો આપણે કહી શકીએ કે જાન્યુઆરીમાં કેટલા દિવસ હશે માત્ર ને માત્ર 31 દિવસ જ એટલે કે શું કીધું છે કે 31 દિવસમાં જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો કે એક દિવસની અંદર 2825 નું ઉત્પાદન કરે છે તો કે 31 દિવસની અંદર કે રહે બંધેયનું શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે તો કે ગુણાકાર કરીને શું કહે છે કે આપણને જવાબ મળી જશે તો કે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.2 ના કે જે 7 દાખલા છે તેનો અભ્યાસ કર્યો તો કે આવી જ રીતે બાકીના દાખલાની પ્રેક્ટિસ તમે જાતે કરો અને તેમાં જે કે અસાઇનમેન્ટ જે ત્યાંથી આપણને મળે છે કે સોલ્યુશન કરવાની એ તમે જાતે ટ્રાય કરો કે જેથી કરીને તમે દાખલામાં વધારેમાં વધારે સમજ